નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 2 માં વિષય સામાન્ય જ્ઞાન પાઠ 10 કપડા પગરખા અને અન્ય વસ્તુઓ। આપણે અત્યાર સુધી આગળના પીરિયડમાં 9 પાઠ સુધી ભણી ગયા, આજે આપણે ભણીશું કપડા। કપડા એટલે આપણે જે પહેરીએ છીએ કપડા, પગરખા એટલે ચંપલ અને અહીંની અન્ય વસ્તુઓ, આપણને ઉપયોગી અન્ય વસ્તુઓ। આપણે કઈ કઈ વસ્તુઓ પહેરીએ છીએ એ વિશે આપણે આજે ભણીશું। અહીં કેટલાક કપડા, પગરખા અને અન્ય વસ્તુઓના ચિત્રો આપેલા છે। દરેક ચિત્ર ઓળખી તેનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખો। અહીંયા આપણને બોક્સ આપ્યું છે અને એના નામ આપ્યા છે અને નીચે ચિત્રો આપ્યા છે, એ ચિત્ર જોઈને આપણે નામ લખવાના છે। તો બોક્સમાં કયા કયા નામ આપ્યા છે તે આપણે વાંચી જોઈએ। તો પહેલું આપ્યું છે ચબ્બો, ઘડિયાળ, હેરબેન્ડ, સ્કર્ટ, પેન્ટ, ફ્રોક, જેકેટ, ચડ્ડી, સાડી, પંજાબી કમીજ, ટી શર્ટ, પટ્ટો, નેકલેસ, સલવાર, કોટ, ચણિયો, શર્ટ, બૂટ, સેન્ડલ અને પર્સ, આ બધી વસ્તુઓ આપેલી છે। એટલે મહિલાને ઉપયોગી વસ્તુ, નાના બાળકોને ઉપયોગી વસ્તુ અને પુરુષને ઉપયોગી વસ્તુ, બધાની વસ્તુઓ ઉપયોગી આપેલી છે। આ વસ્તુઓ કોને કોને ઉપયોગી છે એ આપણે ચિત્ર જોઈને આપણે એનું નામ લખવાનું છે। ચિત્રમાં શું ચાલ્યું છે ચિત્ર જોવાનું અને એના વિશે ખાલી જગ્યામાં નામ લખવાનું। તો પહેલું ચિત્ર આપણને શાનું આપ્યું છે તમે જોતા જ ખબર પડી જશે કે આ શાનું ચિત્ર છે, ફ્રોકનું। તો ફ્રોક એક નંબર આપ્યું છે ખાલી જગ્યામાં, આપણે એ ખાલી જગ્યામાં શું લખવાનું છે, ફ્રોક। તો અહીંયા જોઈએ આપણે અહીંયા બોક્સમાં આપેલું છે ફ્રોક, તો આ રહ્યું, તો અહીંયા આપણે એક નંબરમાં લખશું ફ્રોક। બે નંબર સેન્ડલ, સેન્ડલ તો તમે પહેરતા જ હશો, નાના છોકરાઓ નાની છોકરીઓ બાળકીઓ પહેરતી જ હશે। આજે લેડીઝ માટે છે સેન્ડલ, કોના સેન્ડલ છે, લેડીઝના। તો લેડીઝ પહેરતી જ હોય આ સેન્ડલ એટલે ખબર જ હોય ક્યાં સેન્ડલ કહેવાય, તો બે નંબરમાં શું લખશો સેન્ડલ। ત્રણ નંબર ટી શર્ટ, ટી શર્ટ તો બધા જ પહેરે છે, જેન્ટ્સ પણ પહેરે છે અને લેડીઝ પણ પહેરે છે। આ ટી શર્ટ કોની છે, જેન્ટ્સની છે, કોલરવાળી દેખાય છે ને તમને, કોની ટી શર્ટ દેખાય છે, જેન્ટ્સની। તો આ તરત ખબર પડી જાય કે આ શું છે, ચિત્ર જોઈને તમને ખબર પડી જાય કે આને ટી શર્ટ કહેવાય કે શર્ટ, તો આને શું કહેવાય ખાલી જગ્યામાં, ત્રણ નંબરની ખાલી જગ્યામાં શું આવશે ટી શર્ટ। ચાર નંબરમાં શું છે, શું દેખાય છે તમને, તમે ઓળખતા જશો આ ચિત્ર જોઈને, સ્કર્ટ। ચાર નંબરમાં શું આવશે ખાલી જગ્યામાં, સ્કર્ટ। સ્કર્ટ તો નાની બાળકીઓ પહેરતી જ હોય છે। પાંચ નંબર, આ તો બધા જ ઓળખી જાય કે પર્સ કહેવાય આને, પર્સ। પર્સમાં શું આપણે ઉપયોગ કરીએ છીએ પર્સનો, એમાં પૈસા મૂકવા માટે પર્સનો ઉપયોગ કરીએ છીએ, કંઈક વસ્તુ મૂકવા માટે પણ પર્સનો ઉપયોગ થાય છે। આકાનું પર્સ છે, પર્સનું કયું ચિત્ર આપ્યું છે, લેડીઝ પર્સ છે, તો આને કહેવાય પર્સ। આ શું છે ચિત્ર જોઈને ખબર પડશે, પેન્ટ, તો આ પેન્ટનું ચિત્ર છે, તો સ નંબરમાં આપણે લખશું પેન્ટ। આ શું છે, માથામાં તમે લગાવતા જશો, માથામાં તમે રિંગ લગાવશો ને એનું ચિત્ર હશે, તો એને શું કહેવાય। સાત નંબરની ખાલી જગ્યામાં આપણે શું લખશું, હેરબેન્ડ, માથામાં લગાવવાની રિંગ। આઠ નંબર પટ્ટો, પટ્ટો છે ક્યાં પહેરાય, કમર પર, ક્યાં પહેરાય, કમર પર, તો આ પટ્ટો કમર પર પહેરાય, તો એ આઠ નંબરમાં આવશે કમ પટ્ટો। નવ નંબર જેકેટ, ઠંડી હોય ત્યારે તમે જેકેટ પહેરો છો ને ઠંડી રોકવા માટે, તમને ખબર પડે કે આ જેકેટ આપણે ઠંડી લાગે ત્યારે અત્યારે પહેરીએ છીએ, અત્યારે શિયાળામાં આપણે આ જેકેટ પહેરતા જ છીએ, પહેરીએ છીએ, તો એને કહેવાય જેકેટ, તો એ નવ નંબરમાં લખીશું જેકેટ। દસ નંબર શાનું ચિત્ર છે, બૂટ, શાનું છે, બૂટ, તો દસ નંબરમાં આપણે લખીશું બૂટ, પગમાં પહેરાય બૂટ, ક્યાં પહેરાય, પગમાં। અગિયાર નંબર નેકલેસ, નેકલેસ એટલે હાર, આપણે સેટ કહીએ, હાર કહીએ, અને નેકલેસ કહેવાય, નેકલેસ ક્યાં પહેરાય, કર્ડન પર, ગરામાં। બાર નંબર વોચ,
વોચ અંગ્રેજીમાં કહેવાય અને એક ઘડિયાળ ગુજરાતીમાં શું કહેવાય? ઘડિયાળ. તો ઘડિયાળ તમે ક્યાં પહેરો છો? કાંડા પર. તો આ કાંડાની ઘડિયાળ છે. તો 12 નંબરમાં શું આવશે? ઘડિયાળ. 13 નંબર શું છે? આ શર્ટનું ચિત્ર. પહેલાં તમે આગળ જોઈ ટી શર્ટ, તો આને શું કહેવાય? એકલો શર્ટ કહેવાય. તમારા પપ્પા પહેરતા જ હશે શર્ટ, અને શું કહેવાય એટલે તમે ઓળખતા રહ્યો, આને શર્ટ કહેવાય. મારા પહેલાં તમે લખી દીધું હશે કે આને શર્ટ કહેવાય. 13 નંબરમાં લખવાનું ખાલી જગ્યામાં શર્ટ. 14 નંબર ચટ્ટી. ચટ્ટીનું ચિત્ર જોઈ તો તમને ખબર પડશે કે અહીંયા ચટ્ટી જ આવશે. નાના બાળકો પહેરે છે ને ચટ્ટી, એટલે અહીંયા લખવાનું ચટ્ટી. 14 નંબરમાં ખાલી જગ્યામાં. 15 નંબર શું છે? આ જોઈ તારે ખબર પડી જઈ હશે, તમારી મમ્મી પંજાબી ડ્રેસ તો પહેરતી જ હશે, એટલે ખબર પડી જાય કે આ પંજાબી ડ્રેસ છે. એટલે ડ્રેસ આપણે ડ્રેસ કહીએ છીએ, તો આને શું કહેવાય? પંજાબી કમીજ. તમારી મમ્મી ઘરમાં પહેરે છે, અત્યારે તો બધા જ પહેરે છે કમીજ, પંજાબી ડ્રેસ. 16 નંબર સલવાર. તો પંજાબી ડ્રેસ હોય એની નીચે પછી સલવાર તો આવે જ, તો સલવાર પણ ડ્રેસની નીચે પહેરવામાં આવે છે. આ સલવારનું ચિત્ર આપ્યું છે એટલે ખબર પડી જાય. આપણે પાયજામો કહીએ છીએ, અહીંયા આપણે સામાન્ય જ્ઞાનની ભાષામાં સલવાર આપ્યું છે. આગળ 17 નંબર. 17 નંબરમાં શું આપ્યું છે? સાડી. સાડી તો તમારી મમ્મી બધા પહેરતા જ હશે. પહેલાં તો સાડી જ બહુ પહેરાતી હતી, હવે જ લોકો ડ્રેસ પહેરવા લાગ્યા છે. તો મમ્મી ઘરમાં સાડી જ પહેરે, તો સાડી તો સ્ત્રીઓ પહેરે જ, તો સાડી કોણ પહેરે? સ્ત્રીઓ. તો અહીંયા 17 નંબરમાં તમે જોયા છે સાડીનું ચિત્ર, એટલે તમે લખી જ દીધું હશે ખાલી જગ્યામાં સાડી. 18 નંબર ચણિયો. સાડી હોય પછી ચણિયો તો જોઈએ જ, તો ચણિયો પહેરવો જ પડે સાડી પહેરવી હોય તો. તો 18 નંબરની ખાલી જગ્યામાં ચણિયો આવશે. 19 નંબર જબ્બો. તો જબ્બો એ પણ તમારા પપ્પા પહેરતા જ હશે જબ્બો. આ જોઈને ચિત્ર જોઈને ખબર પડી જશે કે આ જબ્બાનું ચિત્ર છે. 20 નંબર કોટ. કોટ પણ પપ્પા પહેરતા જ હશે, ઓફિસોમાં કોટ પહેરાતા હોય છે, અને કોટ પહેરતા જ હશે તમારા પપ્પા, તમને ખબર જ હશે. તો એ 20 નંબરની ખાલી જગ્યામાં શું આવશે? કોટ. અહીંયા આપણે જોયું પગરખા, કપડાં અને અન્ય વસ્તુઓ. તો આપણે હવે એનું સાધ્ય જોઈશું. સાધ્યમાં શું છે આપણે જોઈએ. પ્રશ્ન 1. જય અને તેની બહેન માહીના આગળના પેજ પર અને ઉપરના આપેલા કપડાં, પગરખા અને અન્ય વસ્તુઓ ભેગા થઈ ગયા છે, તેમની વસ્તુઓ જુદી પાડીને ખાલી જગ્યામાં લખો. અહીંયા બધાના કપડાં ભેગા આપ્યા છે, સ્ત્રીના, બાળકોના અને જે પુરુષોના. અહીંયા મહિલાઓના અને પુરુષોના કપડાં અને વસ્તુઓ ભેગી આપી છે, તે આપણે હવે અહીંયા જુદી પાડીને લખવાની છે. છોકરાઓની વસ્તુ અને છોકરીઓની વસ્તુ અહીંયા આપણે 1 નંબરમાં આવશે. તો છોકરાઓ કઈ કઈ વસ્તુઓ પહેરે તે આપણે આગળ ચિત્રમાં જોયું. તો છોકરાઓ પહેલી વસ્તુ શું પહેરે? એક તો ટીશર્ટ. ટીશર્ટ કોણ પહેરે? છોકરાઓ. 2 નંબર છોકરાઓની બીજી કઈ વસ્તુ આવે? પેન્ટ. પછી 3 નંબર શું આવે? પટ્ટો. પછી આપણે જોયું હતું ને જેકેટ, તો જેકેટ કોણ પહેરે? છોકરાઓ. તો અહીંયા 4 નંબરમાં આપણે લખશું જેકેટ. 5 નંબર બૂટ. બૂટ પણ છોકરાઓ પહેરે. 3 નંબર ઘડિયાળ. આપણને ઘડિયાળ કોની બતાવી હતી? છોકરાઓની, એટલે અહીંયા ઘડિયાળ છોકરાઓમાં આવશે. 7 નંબર શર્ટ. તો 7 નંબર શર્ટ કોનો હતો? છોકરાઓનો. તો અહીંયા 7 નંબરમાં શર્ટ આવશે જયમાં. 8 નંબર ચટ્ટી. 9 નંબર આ જબ્બો. અહીંયા આપણે આ જબ્બાનું ચિત્ર આપ્યું છે, જબ્બો છોકરાઓ પહેરે, તો અહીંયા આવશે 9 નંબરમાં જબ્બો. પછી જોઈ તું કોટ. કોટ પણ છોકરાઓ પહેરે. તો અહીંયા છોકરાઓની જુદી પાડી વસ્તુઓ હોય, આપણે છોકરીઓની પાડીશું જુદી વસ્તુ. અહીંયા
એક નંબરમાં પહેલું જોઈ દઉં આપણે ફ્રોકનું ચિત્ર, એ ફ્રોકનું ચિત્ર આપણે જોઈ દઉં. અહીંયા આવશે માહીકો, આ માહી શું પહેરે? ફ્રોક. તો છોકરી છે એટલે ફ્રોક પહેરે, એટલે પહેલા નંબરમાં આપણે છોકરીઓમાં લખશું ફ્રોક. બે નંબર સેન્ડલ, મેં ના કીધું સેન્ડલ છોકરીઓ પહેરે. ત્રણ નંબર સ્કર્ટ, આપણે જોઈતું ના સ્કર્ટનું ચિત્ર. પછી જોઈતું પર્સ, પર્સ ક્યાં લગાવાય ખબે. પાંચ નંબર હેરબેન્ડ, મેં કીધું હતું ના માથામાં ભરાવવા માટે આપણે રિંગ લગાવીએ છીએ એને હેરબેન્ડ કહેવાય. નવ નંબર નેકલેસ, નેકલેસ આ તો છોકરાઓ તો ના પહેરે એટલે છોકરીઓ પહેરે, એટલે છોકરીઓના માહીમાં લખવાનું નેકલેસ. સાત નંબર પંજાબી કમીજ, મેં કીધું હતું તમારી મમ્મી કમીજ પંજાબી ડ્રેસ પહેરે છે એટલે છોકરીઓની વસ્તુ આવે એટલે અહીંયા આવશે પંજાબી કમીજ. આઠ નંબર સલવાર, પંજાબી કમીજ હોય તો એની નીચે ભાઈ સલવાર તો હોય જ. નવ નંબર ચણિયો, આપણે જોઈએ ને આવી ચણિયાનું ચિત્ર આવ્યું, અહીંયા ચણિયો લખીશું. અને દસ નંબર સાડી, ચણિયો પહેરી પછી સાડી પહેરાય તો અહીંયા આવશે સાડી. તો આપણે અહીંયા જય અને તેની બહેનની વસ્તુઓ અલગ પાડી. પ્રશ્ન બે, નીચે આપેલા પ્રશ્નો વાંચો અને સાચા ઉત્તર ફરતે ગોળ કરો. અહીંયા આપણે પ્રશ્નો વાંચવાના છે અને એમાં જે સાચો ઉત્તર હોય એની ફરતે ગોળ કરવાનું છે. તો એક નંબર, માથા પર શું પહેરાય છે? તો માથા પર શું પહેરાય મેં તમને કીધું હતું, તો લખેલું છે આમાં હેરબેન્ડ અને પર્સ. તો માથા પર શું લગાવાય? પર્સ તો ના લગાવાય, પર્સ તો ગભા ઉપર આવે. તો અહીંયા આપણે લખીશું, ગોળ કરીશું હેરબેન્ડ પર. બે નંબર સાડી, તો સાડી કોણ પહેરે છે? મેં તમને કીધું સાડી કોણ પહેરે, સમજાય તું ને? તો પપ્પા અને મમ્મી આપ્યું છે, તો પપ્પા તો સાડી ના પહેરે, પેન્ટ શર્ટ પહેરે. તો સાડી કોણ પહેરે? મમ્મી. તો અહીંયા સાચો ઉત્તર શું આવશે? મમ્મી. તો અહીંયા મમ્મી ઉપર ગોળ કરીશું. ત્રણ નંબર, પગમાં શું પહેરાય છે? તો પગમાં આપણે શું પહેરીએ? પગમાં આપણને શું આપ્યું છે? બૂટ અને ઘડિયાળ બે આપ્યા છે, એમાંથી કયો સાચો ઉત્તર આવે? પગમાં બૂટ પહેરાય, ઘડિયાળ તો કાંડા પર હાથમાં પહેરાય એટલે. ચાર નંબર, પટ્ટો ક્યાં પહેરાય છે? મેં કીધું હતું પટ્ટાનું ચિત્ર આપ્યું, પટ્ટો કમર પર પહેરાય કીધું હતું ને. તો આપણે વાંચીએ કયા હાલે છે ઉત્તરો, હાથ પર અને કમર પર, એમાંથી કયો સાચો જવાબ આવે છે? હાથ પર તો પટ્ટો ના પહેરાય, તો કમર પર. તો એ કમર ઉપર આપણે ગોળ કરીશું. પાંચ નંબર, શર્ટ કોણ પહેરે છે? મેં કીધું હતું શર્ટ કોણ પહેરે? પુરુષો પહેરે એટલે ભાઈ અને બહેન નામ આપ્યા છે, બહેન ના પહેરે, ભાઈ શર્ટ પહેરે એટલે ભાઈ ઉપર ગોળ કરીશું. છ નંબર, ગરદન પર શું પહેરાય છે? મેં કીધું હતું ગરદન ઉપર શું પહેરાય? પેલો હાર અને સેટ નતું કીધું મેં, નેકલેસ. તો ગરદન ઉપર શું પહેરાય? અહીંયા આપણને બે નામ આપ્યા છે, નેકલેસ અને સેન્ડલ. તો સેન્ડલ તો પગમાં પહેરાય, તો નેકલેસ ક્યાં પહેરાય? ગરદન પર. મેં કીધું હતું ના નેકલેસ ગરદન પર પહેરાય, તો આપણે ગરદન પર પહેરવાની વસ્તુમાં કીધું છે. તો અહીંયા આવશે નેકલેસ ઉપર ગોળ સાચો જવાબ. તો અહીંયા આપણો પાઠ પૂરો થાય છે ને અહીંયા આપણે લેસનમાં લખીશું સામાન્ય જ્ઞાનની નોટમાં. પાઠ દસ કરવાનું, હેડિંગ મારવાનું નવા પાને, અહીંયા લખવાનું કપડાં, પગરખા અને અન્ય વસ્તુઓ. તો આપણે લેસનમાં લખીશું સાધ્ય, સાધ્ય હેડિંગ મારવાનું અને લખવાનું પ્રશ્ન એક અને પ્રશ્ન બે, આ બંને સારા અક્ષરે લખવું અને વાંચવાનું, ભૂલી નહીં જવાનું, વાંચતું પણ રહેવાનું સાઈડમાં અને લખતું જવાનું અને સારા અક્ષર સરસ કાઢવાના સુંદર. આવજો વિદ્યાર્થી મિત્રો.